10મો પ્રશ્ન એમાં કહે છે કે સાબિત કરો કે a/b = a/c પરથી b = c કહી શકાય નહીં. અબ a/b = a/c તમે ખાલી એટલું કે ને કે a/b અને a/c સરખા છે તો b = c એવું ના કહી શકાય એવું સાબિત સાબિત કરવાનું એટલે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. અહીંયા a/b = a/c પરથી b = c કહી શકાય નહીં એવું કહેવું છે. તો એવું ના કહી શકાય એના માટે ઉદાહરણ લેવાય એનોન બીનો છેદ અને એનોન સીનો છેદ એ બંને સરખા આવે તેનો મતલબ બી અને સી સરખા જ હોય એવું ના હોય ઉદાહરણ લઈએ એમાં લઈએ વન ટુ થ્રી ફોર ફાઇવ પછી બીમાં પણ હું લખું ચલો ફોર ફાઈવ પછી સિક્સ અને સેવન લખું સીમાં પણ આપણે એ જોડે કોમન ફોર ફાઇવ જ લખીએ બરાબર પણ બીજો લખું નવ અને દસ તો જો બી અને સી સરખા છે લખવાનું કે અહીં બી નોટ ઇક્વલ ટુ સી હોવા છતાં એ છેદ બી એ છેદ બી એટલે એ અને બીમાં કોમન ચાર પાંચ છે એ છેદ બી બરાબર ચાર પાંચ અને બી છેદ સી બી અને સીમાં સોરી એ છેદ સી એ છેદ સી તો એ છેદ સી તો એ અને સીમાં પણ કોમન ચાર અને પાંચ જ છે બરાબર માટે એ છેદ બી બરાબર એ છેદ સી તો એ છેદ બી અને એ છેદ સી સરખા છે તોય બી અને સી તો સરખા નથી ને બસ આવી રીતે આમ ઉપરના ઉદાહરણ પરથી કહી શકાય કે એ છેદ બી બરાબર એ છેદ સી હોય તો બી બરાબર સી હોય જ એવું જરૂરી નથી અગિયારમો પ્રશ્ન અહીંયા કહે છે એ અને બી ગણો છે કોઈ ગણ એક્સ માટે જો એ છેદ એક્સ બરાબર બી છેદ કે જે ખાલી ગણ નથી એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ તો સાબિત કરો કે એ બરાબર બી એટલે આપણને છેદવાળા સરખા આપ્યા છે યોગવાળા એ બરાબર બી સાબિત કરવું છે એના સિવાય ત્રીજો ગણ છે એક્સ એવો જ આપણે ત્રીજો પ્રશ્ન ભણ્યા છીએ કોઈ ગણ એ બી સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી છે સાબિત કરો કે બી બરાબર આજે બી બરાબર સી સાબિત કરવાનું છે એના સિવાય એક ત્રીજો ગણ આમાં એ આપ્યો છે અગિયારમાં દાખલામાં આપણે એ બરાબર બી સાબિત કરવું છે એના ઉપરાંત એક ગણ આપ્યો છે એક્સ અહીંયા આપણને એક સૂચન આપ્યું છે આ શોષણના નિયમ અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો પણ એ સૂચન છે ફરજિયાત એવી જ રીતે કરો એવું નથી એટલે આપણે ત્રીજા દાખલામાં જે ગણ્યું હતું ને એવી જ રીતે આપણે આ દાખલો ગણીએ આપણે એ બરાબર બી સાબિત કરવું છે તો ત્રીજા દાખલામાં આપણે વાત કરી હતી એ બરાબર બી સાબિત કરવું હોય ને તો પહેલાં એ ને બી નો ઉપગણ છે એવું બતાવી દો થોડીવાર પછી બતાવો કે બી એનો ઉપગણ છે હવે એ બી નો ઉપગણ હોય બી એનો ઉપગણ હોય કોઈ બે ગણ એકબીજાના ઉપગણ ત્યારે થાય જ્યારે બી બરાબર સી એ હોય એમાંય એક બે ત્રણ હોય બીમાંય એક બે ત્રણ હોય તો એ બીનો ઉપગણો ઉપગણ થાય જો એમાં વન ટુ થ્રી હોય અને બીમાં વન ટુ થ્રી ફોર હોય સમજજો એમાં વન ટુ થ્રી બીમાં વન ટુ થ્રી ફોર તો એ બીનો ઉપગણ થાય પણ બી એનો ઉપગણ ના થાય એ બીનો અને બી એનો બંને એકબીજાના ઉપગણ ત્યારે થાય જ્યારે એ બંને સરખા હોય એટલે એ બરાબર બી ઓકે તો અહીંયા એ બરાબર બી સાબિત કરવા માટે પહેલાં આપણે એને બીનો ઉપગણ બતાવીએ એને બીનો ઉપગણ બતાવવા માટે પણ આપણે એ વખતે વાત કરી હતી કે કોઈ એક જનરલ સભ્ય અહીંયા એક્સ અક્ષર આપણે જનરલી એ વખતે એક્સ વાપરતા હતા પણ અહીંયા એક્સ એ લોકોએ વાપર્યો છે ને તો કંઈક બીજો અક્ષર વાપરીએ પી કે એની અંદર કેટલા સભ્યો છે ખબર નથી બીની અંદર કેટલા સભ્યો છે ખબર નથી પણ એનો કોઈ પણ સભ્ય પી બિલોંગ્સ ટુ એ માટે આપણે એવું વિચારીએ કે પી નામનો કોઈ પણ સભ્ય જો એમાં હોય તો આગળ જતાં ખબર પડે કે એ સભ્ય તો બીમાં પણ છે બરાબર હવે આ એનો કોઈ એક સભ્યની વાત નહોતી એના બધા સભ્યોની જનરલ વાત હતી કે એની અંદર હોય એવો કોઈ પણ સભ્ય બી ની અંદર હોય અને જો એની અંદર એવો કોઈપણ સભ્ય બીની અંદર હોય તો એનો મતલબ એના બધા સભ્યો બીમાં એટલે એ ઉપગણ બી કહેવાય પછી બીને એનો સબસેટ સાબિત કરવો હોય તો કોઈ સભ્ય માં છે એવું લો બી નામનો એક સભ્ય બીમાં છે એ કયો સભ્ય કોઈ પણ બીનો કોઈ પણ સભ્ય આગળ જતાં ખબર પડે કે એ સભ્ય તો એમાં પણ છે બીનો એ કોઈ પણ સભ્ય એ એમાં છે એનો મતલબ બીના બધા સભ્યો એમાં છે બીના બધા સભ્યો એમાં એનો મતલબ બી સબસેટ એ આવું કહેવાય તો આવી રીતે બે ગણને એકબીજાના ઉપગણ સાબિત કરવાના પહેલાં આપણે એને બીનો ઉપગણ સાબિત કરીએ તેના માટે કોઈક પી બિલોંગ્સ ટુ એ માટે પી નામનો સભ્ય આપણે એમાં લઈએ તો કદાચ એવું બને ત્રીજો ગણ જે એક્સ છે ને એ પી નામનો સભ્ય એક્સમાં હોય પણ ખરો અને પી નામનો સભ્ય એક્સમાં ના પણ હોય બંને પરિસ્થિતિમાં હવે અહીંયા પી એમાં છે એક્સમાં છે જો પી એ અને એક્સ બંનેમાં હોય એ અને એક્સ બંનેમાં તો પછી પી એ એ છેદ એક્સમાં આવે ને એ છેદ એક્સમાં એવા જ સભ્યો આવે જે બંનેમાં હોય તો પી એમાં પણ છે અને એક્સમાં પણ છે એ છેદ એક્સ અને બી છેદ એક્સ સરખા છે તો પછી પી બિલોંગ્સ ટુ બી છેદ એક્સ પણ કહેવાય આ બંને સરખા હોય તો આની જગ્યાએ લખી શકાય હવે પી બી છેદ એક્સમાં કેવી રીતે આવે બી અને એક્સ બંનેમાં હોય તો ને તેનો મતલબ પી બીમાં પણ હોય પી બિલોંગ્સ ટુ બી તો પી એમાં હતો બીમાં મળ્યો આ પરિસ્થિતિમાં વિચારીએ જો પી એક્સમાં નથી તો તો પી એમાં છે પણ એક્સમાં નથી તોય એ યોગ એક્સમાં તો આવે જ ને પી બિલોંગ્સ ટુ એ યોગ એક્સ એ યોગ એક્સમાં એનાય બધા સભ્યો લખવાના હોય એક્સનાય બધા સભ્યો લખવાના હોય બીના સભ્યો લખીએ એટલે પી નામનો સભ્ય ભલે એક્સમાં નથી પણ પી નામનો સભ્ય એમાં તો છે એટલે એ યોગ એક્સ બે ભેગું કરીશું ત્યારે એના લીધે પી તો આવશે જ હવે એ યોગ એક્સ અને બી યોગ એક્સ સરખા જ છે તો પછી અહીંયા એ યોગ એક્સની જગ્યાએ લખી નાખીએ બી યોગ એક્સ તો પી બી યોગ એક્સમાં છે એવી ખબર પડી પણ પી એક્સમાં તો નથી એક્સમાં નથી તો બી યોગ એક્સમાં ક્યાંથી આવ્યો બીમાં હોય તો એટલે એનો મતલબ પી બિલોંગ્સ ટુ બી એટલે કે જો કોઈ સભ્ય એમાં હોય તો એ સભ્ય એક્સમાં હોય કે ના હોય એ સભ્ય બીમાં તો હોય જ આ આપણે એક જનરલ વાત કરી હતી તેનો મતલબ એના બધા જ સભ્યો બીમાં છે માટે એ સબસેટ બી હવે આપણે બી સબસેટ એ સાબિત કરીએ એક્ઝેક્ટ આની જ રીતે ઊંધું પી એમાં લીધો હતો ને હવે લઈએ કોઈક પી બિલોંગ્સ ટુ બી માટે પી નામનો સભ્ય બીમાં લીધો હવે પી એક્સમાં હોય પણ ખરો પી એક્સમાં ના પણ હોય બીમાં આ પરિસ્થિતિમાં પી બીમાં છે એક્સમાં છે તો પી બિલોંગ્સ ટુ બી છેદ એક્સ થાય બી છેદ એક્સમાં હોય પણ બી છેદ એક્સ અને એ છેદ એક્સ સરખા છે તો પી બિલોંગ્સ ટુ એ છેદ એક્સ થાય એ છેદ એક્સમાં કેવી રીતે આવ્યો એ અને એક્સ બંનેમાં હોય તો એટલે કે પી માં હોય જ એક્સમાં નથી બીમાં છે એક્સમાં નથી તો પી બિલોંગ્સ ટુ બી યોગ એક્સ થાય યોગમાં બી ના એક્સના બધા જ સભ્યો લેવાના હોય એટલે પી ભલે એક્સમાં ના હોય પણ પી બીમાં છે એટલે બી યોગ એક્સમાં આવે પણ બી યોગ એક્સ અને એ યોગ એક્સ સરખા છે એટલે પી બિલોંગ ટુ બી યોગ ની જેમ એ યોગ એક્સ પણ કહેવાય હવે એક્સમાં તો નથી તો એ યોગ એક્સમાં કેવી રીતે આવ્યો એમાં હોય તો જ ને તેનો મતલબ પી બિલોંગ્સ ટુ એટલે બંને પરિસ્થિતિમાં પી એમાં તો છે જ પી નામનો કોઈ પણ સભ્ય જો માં હોય તો એમાં તો હોય જ એટલે કે બી સબસેટ એટલે એ સબસેટ બી બી સબસેટ એ પછી તમારે લખવાનું કે એક અને બે પરથી જો એ બીનો ઉપગણ હોય અને બી એનો ઉપગણ હોય તો બંને એકબીજાનો ઉપગણ તો જ થાય જો એ બંને સરખા હોય માટે એ બરાબર બી બારમો પ્રશ્ન બારમા પ્રશ્નમાં સિમ્પલ એમ કહે છે કે ગણ એ બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો થાય રિક્ત એટલે ખાલી એટલે ખાલી નહીં ભરેલા તો એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી ભરેલા થવા જોઈએ અને એ છેદ બી છેદ સી ખાલી ગણ બને એટલે એ બીમાં માં કોમન કંઈક હોય બીસીમાં કોમન કંઈક હોય એસીમાં માં કોમન કંઈક હોય પણ એ બી ત્રણેયમાં કોમન કંઈ ના હોય ગણ એ બી સી એવા શોધો શોધો એટલે એવા એક ઉદાહરણ આપવાના છે આપણે એમાં લખી નાખીએ વન ટુ ને થ્રી b બીમાં આમાંથી એક કોમન રાખીએ વન અને બીજા બે નવા રાખીએ ફોર અને ફાઇવ હવે સી જો એ છેદ બીમાં વન આવી ગયો હવે બી અને સીમાં એક કોમન રાખવાનો છે ધારો કે ફોર અને એ અને સીમાં એક કોમન એક રાખવાનો છે ધારો કે ટુ અને એક નવો રાખીએ સેવન બરાબર તો આ ત્રણ એવા ઉદાહરણ લખી નાખ્યા આમાં એ છેદ બી કરીએ તો એ અને બીમાં કોમન એક છે બી છેદ સી કરીએ તો બી અને સીમાં કોમન ચાર છે એ છેદ સી કરીએ એ છેદ સી તો એ અને માં કોમન બે છે પણ એ છેદ બી છેદ સી ત્રણેયનો છેદ કરીએ તો એ અને બીમાં વન છે સીમાં નથી આ ટુ અહીંયા છે બીમાં નથી થ્રી અહીંયા છે બીમાં નથી એટલે એવો કોઈ સભ્ય નથી જે ત્રણેયમાં કોમન હોય તો એ છેદ બી છેદ સી બરાબર ખાલી ગણ બસ આવું કીધું એ બી સી એવા શોધો આપણે કીધું બી સી એવા શોધો તો આ એવા શોધ્યા શોધ્યા એટલે કે ઉદાહરણ આપ્યા કે એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી એમાં કોક આવે છે એટલે કે એ ખાલી નથી અરિક્ત છે અને એ છેદ બી છેદ સી ખાલી છે તો બસ આવું ઉદાહરણ આપી દેવાનું તેરમો પ્રશ્ન એક શાળાના છસો વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં સર્વેક્ષણ એટલે કે પરીક્ષણ કર્યું બધાને જઈને સવાલો પૂછ્યા એક શાળાના છસો વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં સર્વે કર્યો એકસો પચાસ વિદ્યાર્થીઓ ચા પીતા હતા બસો પચીસ વિદ્યાર્થીઓ કોફી પીતા હતા અને સો વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા તો આ વસ્તુ મેં અહીંયા લખી જો છસો વિદ્યાર્થીઓનો સર્વે કર્યો એટલે નંબર ઓફ યુ છસો સાર્વત્રિક ગણમાં છસો જણા થાય ચા એટલે ટી કોફી એટલે સી અને આપણે એમ એટલે ચા પીનારા એકસો પચાસ કોફી પીનારા બસો પચીસ અને સો વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા એટલે ચા અને કોફી બંનેમાં કોમન હોય એવા સો વિદ્યાર્થીઓ હતા તો સવાલ કે ચા અને કોફી બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો ચા કોફી બંનેમાંથી કંઈ પણ નહીં પીનારા તો આ જે સિમ્પલ ડેટા છે ને એને વેન આકૃતિમાં બતાવી દો કોઈ જ સૂત્ર વાપરવાની જરૂર નથી આ ચાનું સર્કલ આ કોફીનું સર્કલ ટી અને સી અને આ સાર્વત્રિક ગણ અહીંયા વચ્ચે એવા વિદ્યાર્થીઓ આવે જે ચા અને કોફી બંનેમાં આવતા હોય તેવા આપણને સો કીધા છે તો સો જણા અહીંયા આવશે જે ચા અને કોફી બંને પીવે છે રિવર્સ જઈએ કોફી પીનારા બસોને પચીસ હતા એટલે આ કોફીના સર્કલમાં બસો પચીસ થવા જોઈએ માત્ર કોફી પીનારા કે ફક્ત કોફી પીનારા એવું નથી કીધું કોફી પીનારા બસો પચીસ જણા હતા એટલે વાત કેવી થાય કે છસો જણાને જેને પહેલાં સવાલ પૂછ્યો કે ભાઈ તમે ચા પીવો છો તમે ચા પીવો છો તમે ચા પીવો છો દોઢસો જણાએ હા પાડી બરાબર પછી બીજો એક માણસ નીકળ્યો એણે જ છસો જણાને સવાલ પૂછ્યો કે તમે કોફી પીવો છો તમે કોફી પીવો છો તમે કોફી પીવો છો બસો પચીસ જણાએ હા પાડી આવી પરિસ્થિતિ થઈ કે એક માણસે પહેલાં ચા માટે સવાલ પૂછ્યો તો દોઢસો જણાએ હા પાડી બીજા માણસે કોફી માટે સવાલ પૂછ્યો બસો પચીસ જણાએ હા પાડી પણ આ દોઢસો જણાએ જેણે ચામાં હા પાડી હતી ને એમાંથી જ અમુક લોકોએ ફરીથી કોફીમાં પણ હા પાડી છે એવું છે એવું નથી કે આ દોઢસો ચા પીનારા અલગ છે બસો પચીસ કોફી પીનારા અલગ છે બી અલગ અલગ નથી એમાંથી જ અમુક લોકોએ રિપીટ હા પાડી હતી એટલે ત્રીજો વ્યક્તિ પાછો ગયો છસો જણાને પૂછ્યું કે ભાઈ તમે ચા અને કોફી બંનેમાં હા પાડી હતી બંનેમાં હા પાડી હતી તો સો જણાએ કીધું કે હા અમે બંનેમાં હા પાડી હતી એટલે આ ચા પીનારા જે દોઢસો છે એમાં અમુક કોફી પીનારાય છે કોફી પીનારા બસો પચીસ છે એમાં અમુક ચા પીનારાય છે એવું નથી કીધું કે ફક્ત ચા પીતા હોય એવા દોઢસો ફક્ત કોફી પીતા હોય એવા બસો પચીસ એવું નથી એટલે અહીંયાથી હવે રિવર્સ જઈએ તો સો જણાએ ચા અને કોફી બંનેમાં હા પાડી હતી હવે જે બસો પચીસ જણાએ કોફીમાં હા પાડી હતી એ કોફીવાળા આ વર્તુળમાં આવવા જોઈએ તો કોફીવાળા બસો પચીસ થવા જોઈએ બસો પચીસમાંથી સો થઈ ગયા તો બીજા એકસો ને પચીસ અહીંયા હોય એટલે કોફીમાં ટોટલ બસો પચીસ થઈ ગયું જેમાં એકસો પચીસ માત્ર કોફી પીવે છે અને સો કોફીની સાથે સાથે ચા પણ પીવે છે એવી રીતે ચા પીનારા દોઢસો એટલે ચાના વર્તુળમાં દોઢસો થવા જોઈએ એમાંથી આ ચાના જ વર્તુળની અંદર સો આવી ગયા છે તો બીજા પચાસ અહીંયા આવે જે માત્ર ચા પીવે છે અને આ સો જણા ચાની સાથે સાથે કોફી પણ પીવે છે પણ આ બધા થઈને સો એકસો પચીસ એટલે બસો પચીસ ને પચાસ બસો પંચોતેર જ થયા ટોટલ તો છસો જણાનો સર્વે કર્યો હતો એમાં ચા અને કોફીની અંદર બધા થઈને આયા બસો પંચોતેર તો બસો પંચોતેર સિવાય બીજા જે ત્રણસો પચીસ હજી વધ્યા તો અહીંયા બાર હશે ત્રણસો ને પચીસ જે સાર્વત્રિક ગણમાં છે પણ એ લોકો ચાની અંદર પણ નથી આવતા કોફીની અંદર પણ નથી આવતા ટોટલ બધાથી છસો થવા જોઈએ ને બસ તો આવી જ વેન આકૃતિ દોરીને છેલ્લે ગુજરાતીમાં જવાબ લખી નાખવાનો કે આમ ચા કે કોફી કંઈ પણ ન પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણસો છે વેન આકૃતિ જોઈને પચાસ વ્યક્તિઓ અહીંયા એક શાળાના છસો વિદ્યાર્થીઓનો સર્વે હતો તો વિદ્યાર્થીઓ પચાસ વિદ્યાર્થીઓ માત્ર ચા પીવે છે એકસો પચીસ વિદ્યાર્થીઓ માત્ર કોફી પીવે છે જો સવાલ એવો પૂછ્યો હોય તો એવો જવાબ આપી શકાય અને ત્રણસો પચીસ વિદ્યાર્થીઓ ચા કે કોફી બેમાંથી કંઈ પણ પીતા નથી બસ ગુજરાતી વેન આકૃતિ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ત્રણસો પચીસ વિદ્યાર્થીઓ ચા કે કોફીમાંથી એક પણ વસ્તુ પીતા નથી એવું લખી દેવાનું